આ પ્રોગ્રામના પ્રાયોજક છે નીલકંઠ પતંગ હોટલ. નમસ્કાર. આજે આ ખુરશીમાં મને જોઈને તમને આશ્ચર્ય થયું હશે. આમ તો આપણા દેશનું રાજકારણ એવું છે કે કઈ ખુરશી ક્યારે બદલાઈ જાય એનું નક્કી નથી હોતું, પણ આજની આ ખુરશી મને ખાસ આપવામાં આવી છે. અહીં બેસવાનો અધિકાર ખરેખર કોઈ બીજાનો છે, અને જેમને તમે દર અઠવાડિયે એક નવા અતિથિ સાથે આ ખુરશીમાં જોયા છે, પણ આજે અમે મ્યુઝિકલ ચેર રમવાનું નક્કી કર્યું છે. એટલે અમે એવું નક્કી કર્યું છે કે અમે ખુરશીઓ બદલીએ, અને એટલે જે અહીં બેસતા હતા એને અમે અતિથિની ખુરશીમાં ટ્રાન્સફર કર્યા છે, જેમણે આજ સુધી કેટલાય લોકોને કેટલાય સવાલો પૂછ્યા છે. એમને કોઈ સવાલ કેમ ના પૂછે? એટલે અમે નક્કી કર્યું કે હવે આજે એમને અમે ઊભા રાખીશું ક્વેશ્ચન બોક્સમાં, અને એમને પૂછીશું સવાલો. તો આજે આપણે દેવાંગભાઈ નું સ્વાગત કરીએ એમના જ સ્ટુડિયોમાં. નમસ્તે દેવાંગ. થેન્ક યુ. તમે હંમેશા એમને જોયા છે, એ અહીં બેસે છે અને અતિથિને ગ્રિલ કરી નાખે છે, સવાલ પર સવાલ, સવાલ પર સવાલ. આજે આપણે એમને પૂછવાનું છે એમના વિશે, એમના કામ વિશે અને એમના અનુભવો વિશે. તો દેવાભાઈ, સૌથી પહેલો સવાલ મારે તમને જે પૂછવો છે કે તમે આટલા વર્ષોથી ટેલિવિઝનની દુનિયામાં કેટલાય લોકો સાથે કામ કર્યું છે, કેટલા બધા લોકોના ઇન્ટરવ્યુઝ કર્યા છે, તમારો પોતાનો યાદગાર ઇન્ટરવ્યુ કયો? યાદગાર ઇન્ટરવ્યુ કહું તો ખરેખર આજનો જ આવશે, કારણ કે અત્યાર સુધી એવા સાચી છે કે ઘણા બધા ઇન્ટરવ્યુ લીધા છે, પણ યુ નો યાદગાર જોવા જાવ તો અલગ અલગ આસ્પેક્ટમાં જોવા જઈએ તો જગજીત સિંહ જે મને હતું કે, અને શ્રી આપણે એક લિમિટેડ ગુજરાતમાં આપણી લોકલ ચેનલ છે એટલે આપણે ડિપેન્ડન્ટ હોઈએ કે નેશનલ લેવલના જ્યારે પણ કોઈ પણ ગેસ્ટ આવતા હોય, નેશનલ લેવલની સેલિબ્રિટીઝ આવતી હોય તો એને વેઇટ કરતા હોઈએ, અને એ આવે એમના ટાઈટ શેડ્યુલ સાથે હોય, એ ટાઈટ શેડ્યુલમાંથી આપણે ટાઈમ ખેંચવાનો હોય છે, ટાઈમ ગ્રેપ કરીએ છીએ એમનો. મને જગજીત સિંહનો ઇન્ટરવ્યુ મજા આવી હતી ઇન ધ સેન્સ, એના કરતાં વધારે જો સૌથી રોમાંચ થયો હોય તો નોર્મલી ટેલિવિઝન દુનિયામાં ઇન્ટરવ્યુઝ લેવા માટે ઉપરથી પણ કહેવામાં આવતું હોય છે કે પોલિટિશિયન જે જાણીતા પોલિટિશિયન્સના લેવાના ઇન્ટરવ્યુ, જાણીતા કલાકારો આવતા હોય એમના લેવાના, ફિલ્મ સ્ટાર્સના લેવાના, મોડેલ્સના લો તમે. પણ એક દિવસ આજથી લગભગ 5-6 મહિના પહેલાં મારી પાસે, રવિવારનો દિવસ હતો, હું ફેમિલી સાથે બહાર નીકળ્યો હતો અને મને મેસેજ મળ્યો કે ડાકુ મલખાનસિંહ એ અમદાવાદમાં છે. હવે ડાકુ મલખાનસિંહને સેલિબ્રિટી ગણવી કે નહીં ગણવી એ થોડું પાછું પ્રશ્ન થયો, પણ મેં કોઈના નામ જાણીતું છે. ડાકુ મલખાનસિંહને પોલીસે જેટલા શોધ્યા હશે એ રીતે હું સવારના લગભગ 10 વાગ્યાથી શોધતો હતો કે ક્યાં છે, ક્યાં રોકાવાના છે, કેટલો સમય રોકાવાના છે, તેમની સાથે પહોંચવું હોય તો કોનો સંપર્ક કરવો પડે, તેમને ઇન્ટરવ્યુ માટે મનાવવા હોય તો કોને જેક લગાવવો પડે. અલ્ટિમેટલી રાત્રે 9 વાગે મારી પર ફોન આવ્યો કે ડાકુ મલખાનસિંહ ઇન્ટરવ્યુ આપવા માટે રેડી છે, અને ચાંદખેડા જનતાનગર પાસે એક ફ્લેટની અંદર હતા, અમે ત્યાં પહોંચ્યા. મને લાગે છે ઘણા બધા, પણ એમાં ડાકુ મલખાનસિંહને જે પકડવાની જે મને મજા આવી છે ને એ કદાચ અલ્ટી હતો. એટલે તમારી કારકિર્દી વિશે એવું કહી શકીએ કે મોરારી બાપુથી મલખાનસિંહ, હા મોરારી બાપુથી મલખાનસિંહ, સંતથી શરૂ કરીને ડાકુ સુધી તમે ઇન્ટરવ્યુસ કર્યા છે. દેવાંગભાઈ, એક દાયકાથી વધારે, લગભગ 13 વર્ષ તમે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા રહ્યા છો. ગુજરાતમાં ત્યારે તો આટલી બધી ચેનલ્સ પણ નહોતી, ત્યારથી તમે આ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરો છો. આજ માધ્યમ પસંદ કરવાનું કોઈ કારણ? બહુ ઇન્ટરેસ્ટિંગ છે. મારા જેટલા પણ નવા રીડર્સ આવતા હોય છે, એન્કર હોય છે, એમને પણ જ્યારે ટ્રેનિંગ આપતી વખતે હું છેલ્લું સેશન હોય છે એમાં કહેતો હોઉં છું, મારી લાઈફમાં ટર્ન આવ્યો એ દિવસથી કે હું એકચ્યુઅલી પહેલા ટ્રેનિંગ મેનેજર હતો, ઝોનલ ટ્રેનિંગ મેનેજર એક પ્રાઇવેટ કંપનીમાં, જેમાં મારા લગભગ દર મહિને 25-30-50 અલગ અલગ એમ્પ્લોઈઝને મારે ટ્રેનિંગ આપવાની, પરંતુ ઓલ ઇન્ડિયાના જેટલા ટ્રેનર હતા એ બધાનું એક ટ્રેનિંગ સેશન રાખવામાં આવ્યું હતું. એમાં કોઈ બહારથી પ્રોફેશનલ ટ્રેનરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. એ લોકોએ પણ અમે જેમ ટ્રેનિંગ આપતા હતા બચ્ચાઓને એ રીતે એ લોકોએ પણ અમને ટ્રેનિંગ આપી. એમાં છેલ્લો દિવસ હતો ને ત્યારે એ વ્યક્તિ જે ટ્રેનિંગ આપતો હતો એને બોર્ડ પર નામ લખ્યા, પહેલું નામ લખ્યું અમિતાભ બચ્ચન,
બીજું નામ લખ્યું ગ્રહમ પેલે, ત્રીજું લખ્યું લતા મંગેશકર, સચિન તેંડુલકર. પછી અમને પ્રશ્ન પૂછ્યો, અમે લોકો જે દસેક જણા હતા આખા ઇન્ડિયામાંથી જે મેઇન ટ્રેનર હતા સર, અને પૂછ્યું કે આ જે ચાર નામ લખ્યા છે ચારમાં સમાનતા શું છે. એટલે અમે બધા અમારી પોતાની વિવેક બુદ્ધિથી જવાબ આપ્યા કે અમિતાભ બચ્ચન બહુ વેલ નોન છે, ફેમસ પર્સનાલિટી છે, સચિન તેંડુલકર પણ ફેમસ છે, લતા મંગેશકર પણ ફેમસ છે, ગ્રહમ પહેલે પણ ફેમસ છે, આ બધા પૈસાવાળા છે, આ લોકોના ચાહકો બહુ છે. ત્યારબાદ એ વ્યક્તિએ આ ચાર નામની નીચે પોતાનું નામ લખ્યું અને પૂછ્યું કે હવે સમાનતા બતાવો. અમે જ્યારે એની સામે જોયું તો એ અમિતાભ બચ્ચન જેટલો પોપ્યુલર નહોતો, ન સચિન તેંડુલકર જેટલા એની પાસે પૈસા હતા, એટલે અમે બધા ચૂપ થઈ ગયા. ત્યારબાદ એને જવાબ આપ્યો કે મારું નામ જોડાયા બાદ હવે સમાનતા એ આવે છે કે આ જેટલા લોકોના નામ લખ્યા છે મારા નામ સહિત, એ બધા લોકોએ પોતાની હોબી ને પ્રોફેશન બનાવ્યું છે. હાઉ નાઇસ, એટલે એ મને એટલું ટચ કરી ગયું. અને એના કરતા વધારે હું આપને કહું કે પછી એને સામેથી કીધું કે બધા લોકો એટલા લકી નથી હોતા કે પોતાની જે હોબી હોય એને પ્રોફેશન બનાવી શકે. તો તમારે સફળ થવું હોય તો શું કરવું? જો તમારી હોબીને પ્રોફેશન નથી બનાવી શકતા તો એનો બીજો રસ્તો છે, તમારા પ્રોફેશનને તમે હોબી બનાવો. વેરી ગુડ, યસ. એન્ડ એ મુમેન્ટે મારી લાઈફમાં ચેન્જ લાવ્યો અને હું આવ્યો વિદ ઇન અ મંથ મેં રિઝાઇન મૂક્યું અને મેં જોઈન કરી. તમારો અનુભવ આ બદલાતા યુગમાં આટલી બધી ચેનલ્સ આવતી ગઈ, પોપ્યુલારિટીમાં કોઈ ફેર નથી પડ્યો, પણ તમને ક્યારેક એવું નથી લાગતું કે એક મીડિયા પર્સન તરીકે તમારી જવાબદારીઓ આ બહુ બધી ચેનલ આવવાથી વધી છે? હા, બિલકુલ સાચી વાત છે. કારણ કે પહેલા શું છે કે ઓપ્શન ન હોય ત્યારે લોકો કમ્પેર ન કરે, અને હવે જ્યારે જીટીપીએલ, હું પ્રોપર કહીશ કે જે પહેલા સિટી કેબલ હતો, હવે નાઉ ઇટ્સ જીટીપીએલ, જીટીપીએલના નામથી લોકો દર્શકો ઓળખે છે. સ્વાભાવિક છે, જવાબદારી વધે છે. અને એક વસ્તુ છે કે જ્યારે કોઈ પણ સિનિયર તમે થાઓ અને ધીરે ધીરે ડે બાય ડે તમારું પરફોર્મન્સ લોકો જોતા હોય ત્યારે તમારામાં તો ઇમ્પ્રુવમેન્ટ અપેક્ષા રાખે જ, પરંતુ સાથે સાથે તમારું જે ઇમ્પ્રુવમેન્ટ છે એને બીજી જે તમારી કોમ્પિટિશન જે પણ ચેનલો કરતી હોય, કોમ્પિટિટર હોય, તેની સાથે પણ તે લોકો કમ્પેર કરતા. એટલે ઓબ્વિયસલી કોઈ પણ ફિલ્ડની અંદર હું માનું ત્યાં સુધી જેટલી તમારે કોમ્પિટિશન વધે છે તમારી જવાબદારી ઘણી વધે છે. આજે જ્યારે મીડિયાના જુદા જુદા ઉપયોગો થઈ રહ્યા છે, જેમ કે આરુષિનો પ્રસંગ બન્યો તો મીડિયાએ જ ટ્રાયલ કરીને કહી દીધું કે ગુનેગાર છે, અથવા આજથી વર્ષો પહેલા જ્યારે પંકજ દિવેટિયાનો કેસ થયો ત્યારે શશી વંદના બહેનના ખૂન અંગે તન્વીને જવાબદાર ઠેરવીને એમણે કહી દીધેલું કે આ જ છે અને આમ જ છે, ત્યારે એક મીડિયા પર્સન તરીકે તમે તમારી જાતને કઈ રીતે મૂલવો છો, તમે કઈ રીતે વિચારો છો કે તમારે શું કરવું જોઈએ આ પરિસ્થિતિમાં, જ્યારે તમે લોકમંચ જેવો કાર્યક્રમ ચલાવતા હો ત્યારે તમારે શું કરવું રહ્યું? બહુ હું સ્પષ્ટપણે માનું છું કે મીડિયાએ ક્યારેય જજ નહીં બનવું જોઈએ. હું કોઈની ટીકા નથી કરવા માંગતો, પણ અમુક મીડિયા ઘણી વખત એવો પ્રયત્ન કરતા હોય છે કે જાણે એ લોકોએ આ ભેદ ઉકેલી નાખ્યો છે. અમુક મીડિયા એવો પ્રયત્ન કરે છે કે આ અમે ખબર આપવાથી આ પરિણામ આવ્યું છે. નો, ક્યારે જજ નહીં બનવું જોઈએ. અને મને ગર્વ છે અને રાધર ખુશી વાતની છે કે અમે લોકોએ અમારું જીટીપીએલ ગુજરાત ન્યૂઝ છે તેનું સ્લોગન જ આપ્યું છે, સત્યની સાથે. ક્યારે અમે નિષ્કર્ષ જે છે લોકોને લેવા દો, દર્શકોને, વ્યુઅરોને લેવા દો. મીડિયા ક્યારે પ્રયત્ન નહીં કરવો જોઈએ કે પોતે પોતે જજ બને. નો, નોટ એટ ઓલ. આપ બોલાવો, વિક્ટિમ છે એને બોલાવો, એક્યુઝને બોલાવો, અને એ લોકોના, એ લોકોની વાતો પ્રજા સમક્ષ મૂકી દો. એક પ્લેટફોર્મ પૂરું પાડો. પ્લેટફોર્મ પૂરું પાડવાથી વધારે એક પણ પગલું વધારે કોઈ પણ મીડિયા નહીં લેવું જોઈએ. વાત જ્યારે નીકળી છે લોકમંચની, ત્યારે હું જાણવા માંગુ કે લોકમંચનો ઇતિહાસ છે. તમે કઈ રીતે લોકમંચ સાથે જોડાયા અને આટલો પોપ્યુલર કાર્યક્રમ આજે પણ? લોકમંચ, લોકમંચ જો અહીંયા અત્યારે ગુજરાત ન્યૂઝમાં લોકમંચ જોવો છો આપ, એ તો અલ્ટિમેટ હેડ્સ ઓફ અને થેન્ક્સ ટુ ઓલ વ્યુઅર્સ કે એ લોકોએ આ ટાઈમ સ્લોટને અમારે એટલી ટીઆરપી આપી છે કે પ્રાઇમ ટાઈમ કહેવાય છે. અને એની અંદર, પરંતુ લોકમંચ ક્યાંથી શરૂ થયો? 1995 પહેલો લોકમંચ જ્યારે બીજા બેનરથી જ્યારે કેબલ ચાલતું હતું,
95માં શીતલ પટેલ કરીને એક એન્કર હતા, એ એન્કર દર ગુરુવારે પ્રોગ્રામ શૂટ થાય જેમાં કોઈ પણ સેલિબ્રિટી, કોઈ પણ સારી પર્સનાલિટી આવે. નોર્મલી બ્યુરોક્રેટ્સ અને પોલિટિશિયન્સને બોલાવતા, લોકોના પ્રશ્નો સીધા ત્યાં પૂછાય. લોકમંચનો કન્સેપ્ટ એ હતો. 95માં થયું એ રીતે કે શીતલ ને અચાનક આવી નહીં શક્યો. મને મેનેજિંગ ડાયરેક્ટર છે અહીંયાના, તેમનો ફોન આવ્યો, મારા મિત્ર છે, એમનો ફોન આવ્યો કે દેવાંગ કરવાનું છે, તું કરી શકીશ? મેં કીધું હા, લેટ્સ ટ્રાય. હું આવ્યો, મારી પાસે ડ્રેસ કોડ બી જે મારે હું પહેલાં જોબ કરતો હતો એ જતો, ને આવીને બ્લેઝર ને બધું આવી ગયું. પણ પહેલો એપિસોડ બહુ સારો ગયો, પછી હું કન્ટિન્યુ થયો. પહેલો એપિસોડ કોની સાથે કર્યો? હા, ફર્સ્ટ એપિસોડ હતો મારો એ સમયના એએમટીએસના ચેરમેન તુલસી ડાભી હતા, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના. અને થોડુંક વાંચનના કારણે અભ્યાસ હતો મને, એટલે હું બહુ સરળતાથી ઇન્ટરવ્યુ લઈ શક્યો. આજે લોકમંચની વાત કરી કે લોકમંચની શરૂઆત ક્યાંથી થઈ. હવે હું જે અત્યારે કરંટ અમારા ગુજરાત ન્યૂઝના દર્શકો જુએ છે, વિધાનસભાની ચૂંટણી વખતે અમે મિશન ઇલેક્શન નામનો કાર્યક્રમ રાખ્યો. મિશન ઇલેક્શન નામના કાર્યક્રમ 8 થી 8:30 ટાઈમ સ્લોટ આપ્યો હતો. ચૂંટણી જેવી જાહેર થઈ, જાહેરનામું બહાર પડ્યું, એ જ દિવસથી અમે આ કાર્યક્રમ શરૂ કરી દીધો. ઇમિડિયટ ડિસિઝન લઈ લીધું કરવું છે. સુપર હિટ ગયો, એ પણ એટલી ફાઇન ટીઆરપી મળી, કારણ કે અગેઇન સત્યની સાથે કોઈ પણ જાતનું, કોઈ પણ પોલિટિકલ પાર્ટીની ફેવર અનફેવર, કોઈ પણ જાતનું બાયસ રહ્યા વગર અમે સીધા જ અમે સ્ટેટમેન્ટ આપી દેતા હતા. લોકોના જે અમને પ્રજામાંથી મળતા હતા એ સીધા પ્રતિભાવો મેં લોકો સમક્ષ, એટલે માહિતી ઓરિએન્ટેડ. બિલકુલ બિલકુલ. ઇલેક્શન પત્યું પછી વિચારતો કે આ ટાઈમ સ્લોટમાં ટીઆરપી તો સારામાં સારી મળી ગઈ છે, હવે આ ટાઈમ સ્લોટનું શું કરીશું? મિશન ઇલેક્શન હતું, એ પતી ગયું. હવે ઇલેક્શન પતી ગયું તો ફરી વાર આ કાર્યક્રમ ચાલુ તો નહીં રાખી શકીએ. દેન ઇમિડિયેટ ડિસિઝન લીધું કે નેક્સ્ટ ડેથી આપણે લોકમંચ આપીએ, અને એ જ 8 થી 8:30 લોકમંચ અત્યારે રોજે રોજ દર્શકો જોવે છે. તમે જ્યારે લોકમંચની આટલી પોપ્યુલારિટી છે, ટીઆરપી શબ્દ આપણે બધા જ વાપરીએ છીએ, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ જેને આપણે કહીએ છીએ, તો આ જે ટીઆરપી ની વાત આપણે કરીએ છીએ એ કેટલા અંશે સાચા આંકડા હોય છે? બકવાસ, બકવાસ. હું બહુ બ્લન્ટલી કહું છું કે આ બકવાસ છે. મેન્યુપ્યુલેટ 100% દરેક ચેનલો મેન્યુપ્યુલેટ કરતી હોય છે. હા, ટીઆરપી જે હું કહું છું ને એ ટીઆરપી એટલે આપણે આપણા વ્યુઅર ની વાત કરીએ છીએ, બાકી જે આંકડાઓ જે પણ પબ્લિશ થાય છે, આઈ એમ ડેમ શ્યોર બધી જ ચેનલ વાળાઓને પોતાને ખબર છે કે હમામ મેં હમ સબ નંગે ક્યારે. અચ્છા, ટીઆરપી નો કદાચ લોકો સુધી જો કાજલજી પહોંચે ને મેસેજ કે ટીઆરપી કઈ રીતે કાઢવામાં આવે છે, તો હું માનું કે કદાચ ટીઆરપી આંકડા જોવાનું લોકો ટાળશે. એટલે હું એ જ ઈચ્છું છું કે એક મીડિયા પર્સન તરીકે તમે એવી વાત કહો કે જે આજ સુધી વ્યુઅર, જેમાં એકચ્યુઅલી વ્યુઅર પોતે સમાયેલો છે, જેનું નિર્ણય વ્યુઅર કરે છે, છતાં વ્યુઅરને ખબર જ નથી કે શું છે. ઓકે, ટીઆરપી ટીઆરપી દર્શક મિત્રો, આપણે બતાવ્યું કે નોર્મલી જે પણ ટીઆરપી ના આંકડાઓ જોવા મળે છે આપણે અલગ અલગ ન્યૂઝ પેપરમાં, મેગેઝિન ની અંદર, એક શહેર સિલેક્ટેડ હિન્દુસ્તાનના સિલેક્ટેડ સિટીઝ નક્કી કરવામાં આવે છે. જેમ કે ગુજરાત છે તો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, આટલા 6 સિટીની અંદર. હવે અમદાવાદ છે તો 50 લાખ કરતા વધુ વસ્તી છે. 50 લાખ કરતા વધુ વસ્તીની અંદર કાજલજી ફક્ત 50 ટીવી મૂક્યા હોય છે. એ 50 ટીવી જે ઘરે મૂક્યા હોય એ ઘરે કયા સમયગાળા દરમિયાન કઈ ચેનલ જોવાય છે એનું એક રેટિંગ બને. 50 લાખ દર્શકો, 50 લાખ લોકો નો માપદંડ 50 ટીવી, એટલે કે એક ઘરમાં 5 લોકોની તમે એવરેજ ગણો એટલે 250 વ્યક્તિ થયા. 50 લાખ લોકો કઈ ચેનલ જોવે છે કયા સમય, એ 250 જણા નક્કી કરે. ઇટ્સ રબીશ. એટલે દર્શક મિત્રો, એ વાત બહુ જ અગત્યની બને છે કે જ્યારે ટીઆરપી ના આંકડા અથવા કોઈ પણ સિરિયલની પોપ્યુલારિટીની કે કોઈ પણ શ્રેણીની પોપ્યુલારિટીની પ્રસિદ્ધિની આપણે વાત કરીએ છીએ, ત્યારે આપણે એના નિર્ણય કરતા બનીએ છીએ અને આપણે જ એને સફળ કે નિષ્ફળ બનાવીએ છીએ. એમાં કોઈ આંકડા, કોઈ છાપામાં છપાતા કે મેગેઝિનમાં છપાતા આંકડા પર વિશ્વાસ કરવાની જરૂર નથી. તમને જે ગમે છે એ જુઓ. તમે લોકમંચ જુઓ છો, તમે અંગત જુઓ છો, અને અમને લાગે છે કે તમે જે જુઓ છો એ જ અમારે માટે શ્રેષ્ઠ. તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા બ્રેકનો.
ફરી મળીશું ક્યાંય જતા નહીં. જોતા રહો અતિથિમાં અતિથિને. વેલકમ બેક, તમારું સ્વાગત છે ફરી એકવાર અતિથિ કાર્યક્રમમાં. જે સતત ઇન્ટરવ્યુ લે છે એનો આજે આપણે લઈશું એક ઇન્ટરવ્યુ. તો દેવાંગભાઈ, હમણાં એક કાર્યક્રમમાં શોભા ડે કહ્યું કે ટાઈમ મેનેજમેન્ટ જિંદગીમાં બહુ અગત્યની બાબત છે, અને ખાસ કરીને જ્યારે આપણે ટેલિવિઝન અથવા દર્શકો સાથે ડીલ કરતા હોઈએ. 24 કલાક ચાલતી ચેનલ છે GTPL, તો એ વખતે તમે તમારું ટાઈમ કઈ રીતે મેનેજ કરો છો? અહીંયા તમારે લગભગ સતત હાજર રહેવું જ પડતું હશે. ટાઈમ મેનેજમેન્ટ નું જો હું ખરેખર બોલીશ ને અત્યારે, કારણ કે ઇન્ટરવ્યુ લાઇટ્સ છે, કેમેરા છે, એટલે ઇન્ટરવ્યુમાં હું ટ્રાય કરું કે ખોટું ખોટું બોલીને મારા દર્શકોને ઇમ્પ્રેસ કરું. પણ મારા જે ફ્રેન્ડ્સ છે ને, જો કદાચ આ ટાઈમ મેનેજમેન્ટ વિશે મારા કોઈ પણ સ્ટેટમેન્ટ સાંભળશે ને, તો આ કાર્યક્રમ જોતા જોતા જ મને ફોન આવશે કે દેવાંગ પ્લીઝ કેમેરા સામે તો જૂઠું ના બોલ. બહુ ફ્રેન્કલી કહું કે વીકનેસ જો મારી હોય તો ટાઈમ મેનેજમેન્ટ છે. બહુ ફ્રેન્કલી કહું છું, કન્ફેસ પણ કરું છું. હા, મને ઈચ્છા હોય છે કે હું મેનેજ કરું, પણ સમહાઉ આટલા બધા મિત્રો, આટલા બધા કામ, એના કારણે ખરેખર નક્કી કર્યું હોય એ સમયે બહુ જ ઓછા, મારી જિંદગીમાં આટલા વર્ષોમાં બહુ જ ઓછા કામ હશે કે જે ખરેખર હું જે તે સમયે કરી શક્યો હોઈશ. એના કરતાં વધારે મજાની વાત એ છે કે મારા મિત્રો, મારા જે અંગત મિત્રો છે, ક્યારે કોઈ ઇન્વિટેશન આપવા આવે ને, કે કંકોત્રી આપવા આવે, કે કોઈ ફંક્શન છે એના માટે ફોન આવે કે આ દિવસે દેવાંગ આપણે ગેટ ટુગેધર રાખ્યું છે, તો જો 2 તારીખે હોય ને કાર્યક્રમ, 2 તારીખે બપોરે 3 વાગે, એટલે સમયમાં હું કેટલો પાબંદ છું એનો એક દાખલો આપું છું. જો 2 તારીખે 3 વાગે કાર્યક્રમ હોય તો હું લેટ પહોંચતો હોઉં, તો સ્વાભાવિક પણ એ લોકો મને 1 વાગ્યાનું કે જેથી કે હું 3 વાગે પહોંચું, કા 12 વાગ્યાનું કે તો હું 3 વાગે પહોંચું. પણ મારા મિત્રો મને 2 તારીખનું ઇન્વિટેશન, તો મને 1 તારીખનું કહે છે કે 1 તારીખે કાર્યક્રમ છે, તો 24 કલાક લેટ છે. સો ટાઈમ મેનેજમેન્ટ, ઓકે રાઈટ. કે પણ થેન્ક્સ ટુ ફેમિલી મેમ્બર્સ, કે ઘણી બધી વાતો એવી છે કે જેમાં હું રાત્રે ગઈને સુઈ જાઉં કે મને પ્લીઝ આ કાલે યાદ દેવડાવજો ને. તો મારું ટાઈમ મેનેજમેન્ટ કદાચ તમારું હોમ મેનેજમેન્ટ સેક્શન કરે છે, અને અંગત મિત્રો છે જે અમુક 2-3 ને પણ કહી રાખું તો એ લોકો પણ કરતા હોય છે. હોમ મેનેજમેન્ટની વાત નીકળી છે તો આપણે થોડીક અંગત વાતો કરીએ. દર્શકોએ તમને હંમેશા આ ખુરશીમાં જોયા છે, બ્લેઝર પહેરેલા, લોકમંચ હેન્ડલ કરતા. તમારા અંગત જીવન વિશે, એટલે તમારા પત્ની વિશે, તમારા સંતાનો વિશે થોડાક સવાલો આપણા દર્શકોને. તમને જ્યારે તમે આવી રીતે સમય નથી આપી શકતા અથવા પહોંચી નથી શકતા, ત્યારે ઘરમાં કોઈ વાર એ અંગે પ્રશ્નો ઉઠાય? થાય. એ તમે કેવી રીતે મેનેજ કરો છો? જો હું ગેસ્ટને સ્ટુડિયોમાં લાવવા માટે સેલિબ્રિટીને કન્વિન્સ કરી શકતો હોઉં, તો એટલો તો મારામાં કન્વિન્સિંગ પાવર છે કે હું એને કન્વિન્સ કરી શકું કે, અને પછી પેલું સ્ટાન્ડર્ડ ને બક્કા ચક્કા લાઈક, ઓકે. પણ જે આ ટાઈમનું કીધું ને, બહુ હમણાં જ લાસ્ટ ટુ લાસ્ટ સન્ડે હું જ્યાં રહું છું ત્યાં મારા બિલ્ડિંગમાં 2 છોકરાઓ છે, અમેરિકા સ્ટડી માટે જવાના હતા, તો ફંક્શન રાખ્યું. સેમ ડે બંધનું એલાન હતું, મારે પણ હાજરી આપવાની, પણ હું નહીં આવી શક્યો. સવારે એમના ઘરે વિશ કરીને હું સીધો આવતો રહ્યો સ્ટુડિયોમાં. સોરી, બોમ્બ બ્લાસ્ટ થયો એના એક્ઝેક્ટ બીજા દિવસે. ઉપર મારો બાબો છે 9 વર્ષનો, નિસર્ગ નામેનું, તો બધા ઉપર બોલે એટલે એને પણ બોલવા ઊભો કર્યો. ને પછી જેમ આમ ઇન્ટરવ્યુ ચાલે ને, એવી રીતે જે મંચ સંચાલન કરતા, એને નિસર્ગને પૂછ્યું કે બેટા તારે શું બનવું છે, ત્યારે એણે જાહેરમાં જવાબ આપ્યો હતો કે શું બની છે ખબર નહીં, પણ પપ્પા જેવું મીડિયામાં તો નહીં જવું, કારણ કે બહુ લેટ આવે છે, ટાઈમ ફાળવી શકતા નથી, એટલે હું મીડિયા લાઈનમાં નહીં આવું. સો આ ટાઈમ મેનેજમેન્ટ, અને ઘરે મને ખ્યાલ છે કે લોકોને નથી આપી શકતો, બટ હાર્ટલી થેન્ક્સ કહીશ એ લોકોને કે જે પ્રમાણે મેનેજ કરે છે, બીકોઝ વાઇફ અને બચ્ચું આ 2 જણા એકલા જ છે ઘરે,
હું સમજી શકું કે 24 કલાકમાંથી હું ઘરે ગયો ત્યારે એ સુઈ ગયો હોય મારો બાળક, સવારે વહેલો ઉઠીને સ્કૂલે જતો રહે, રવિવારે પણ ઓફિસમાં આવવાનું થાય છે, એટલે ખટકે કે સમય આપ્યો હોય તો વધારે સારું, પણ નથી પોસિબલ. દેવાંગભાઈ, એક બહુ સરસ કહેવત છે કે આપણે ઘણી બધી વાતો માટે રિગ્રેટ કરતા હોઈએ છીએ જિંદગીમાં, કે આપણે રાઈટ ટાઈમે રાઈટ વસ્તુ માણસને કહી નહીં. આજે આ મંચ છે, લાઈટ છે, કેમેરા છે, એવી કોઈ વાત છે કે જે તમે તમારા કુટુંબને આજ સુધી નથી કહી પણ તમારે આજે અહીંથી કહેવી છે? દર્શક મિત્રો, જતા નહીં, બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર આપણે આવ્યા છીએ. દેવાંગભાઈ એક બહુ જ અંગત વાત શેર કરવાના છે, પણ એક બ્રેક પછી. વેલકમ બેક, સ્વાગત છે તમારું ફરી એક વાર અતિથિમાં. અને આપણે દેવાંગભાઈને પૂછ્યો છે એક અંગત સવાલ, એવી વાત જે એમણે આટલા વર્ષોમાં એમના કુટુંબને નથી કહી, એ અહીંથી આજે એકદમ ખાનગી વાત પણ એકદમ જાહેરમાં. તો આપણે દેવાંગભાઈને પૂછીએ, એવું શું છે દેવાંગભાઈ કે જે તમારે હંમેશા કહેવું હતું પણ તમે કહી શક્યા નથી? કુટુંબને નથી કીધી એવી વાત તો કદાચ લગભગ એકે નથી, પરંતુ એક એવી વાત કે જે મારા કુટુંબમાં એક બે ફક્ત બે જ લોકો જાણે છે, એન્ડ ધેટ વોઝ આઈ હેવ કમિટેડ સુસાઇડ. 10th હું 10મામાં ભણતો હતો, બહુ સારો સ્ટુડન્ટ હતો, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતો, પ્રાઇઝ મળે એટલે સ્વાભાવિક છે કે એક સારું સ્ટેટસ, પ્રિન્સિપાલ, ટીચર્સ મને બહુ જ માનથી જુએ. હું બહુ તોફાની નહોતો અને બહુ ટ્રાય કરતો હતો કે મારી ઇમેજ એક બનેલી છે, હું ટકાવી રાખું. શિક્ષક દિન હતો, શિક્ષક દિને એક સારા સ્ટુડન્ટ તરીકે મને સિનિયર 10 ધોરણ સુધીની શાળા હતી એટલે મને, હું 10મામાં જ હતો અને મને આચાર્ય તરીકેની જવાબદારી છે, પ્રિન્સિપાલ બને, મને પ્રિન્સિપાલ બનાવ્યો. પ્રિન્સિપાલ બન્યો એટલે આગલા દિવસે બધા પ્લાન કર્યા હતા કે આમ કરીશ તેમ કરીશ, થોડુંક જે અત્યાર સુધી મેં છે થોડીક વધારે સારું કરીશ. મારી પાસે બ્લેઝર નહોતું એ ટાઈમે, હું મારા ફ્રેન્ડનું લઈને આવ્યો, બ્લેઝર પહેર્યું હતું. સડનલી પહેલો પીરિયડ હતો ને ત્યારે મારી પાસે અમારા જ ક્લાસની એક છોકરી આવી જે ટીચર બની હતી, એને કીધું મને કે દેવાંગ આપણે પેલો 9મા વાળો છોકરો છે ને એ આપણા ક્લાસમાં પીરિયડ લેવાનો છે યાર, એ તો થોડી ચાલે, સિનિયર હતા ને કે 9માનો છોકરો આવીને ભણાવે આપણને. એટલે મેં કહું હા યાર ના ચાલે, મને કે ચાલ હેરાન કરીએ એને. હવે શું કરીશું? મને કે ચોકબોક મારીએ એને. મેં કહું આપણે બંને તો નીચે છીએ, મને કંઈ નહીં આપણા ક્લાસમાં બધાને કહી દઈશું, તું ચોક ખાલી લઈ લે. એટલે જે ટીચર્સ રૂમ હતો ત્યાં જઈને ચોકનું બોક્સ હતું એમાંથી મેં ચોક લીધા, 15-20 ચોક લીધા, બે બ્લેઝરને જે પોકેટ હતા એમાં નાખ્યા અને અંદરથી હાથ દબાવ્યો એટલે અંદર ટુકડા થઈ ગયા. પછી જાણે રાઉન્ડ મારવા નીકળ્યો ને પ્રિન્સિપાલ, એ રીતે નીકળ્યો હું. એ ટાઈમે હજી પેલા છોકરાનો પીરિયડ આવ્યો નહોતો અને મેં જેટલા બેઠા હતા બધાને ચોક આપી દીધા, ચોકના ટુકડા. એના પછીનો નેક્સ્ટ પીરિયડ એ જ બાળકનો હતો જે 9મા હતો, એને એ આવ્યો અને મારા ક્લાસના છોકરા હોય, હું મને ખબર હતી કે આ થવાનું છે એટલે હું હાથે કરીને પ્રિન્સિપાલની ચેરમાં જે હતી ત્યાં બેસી ગયો. પેલો છોકરો જેવો ઊંધો ફરે બોર્ડમાં લખવા એટલે મારા ક્લાસના સ્ટુડન્ટ્સ બધાને ચોક ચાલે. અમારા પીટીના ટીચર એ ટાઈમે રાઉન્ડમાં નીકળ્યા તો એમણે જોયું કે નીચે આટલા બધા ચોક્સ પડ્યા છે શેના છે, ટુકડા આટલા બધા શેના પડ્યા છે, એટલે અંદર આવ્યા. પેલો જે 9મા નો છોકરો હતો એ પણ સીધો હતો, એને ચોક નો માર્ક ખાતો હતો પણ એ કમ્પ્લેન નહોતી કરી એને, પણ એટલે પીટી ટીચરે જોયું એટલે એને લાગ્યું કે આ મસ્તી કરી છે. બધા છોકરાને ઉભા કર્યા, હું તો આરામથી કેબિનમાં બેઠો હતો, મને ન્યૂઝ મળ્યા કે પીટી ટીચર ત્યાં પહોંચ્યા છે, રાવત સાહેબ હતા. અને બધાને ઉભા કરીને પૂછ્યું કે આ કોણે માર્યા, કોઈ કશું બોલ્યું નહીં, બધાને
હાથ કરીને ડસ્ટર માર્યા તો એ કોઈ કશું નથી બોલ્યું. આખા ક્લાસને શિક્ષક દિનના દિવસે રેસ્ટિગેટ કરી નાખ્યો આખા ક્લાસને. અમારા એક ઇંગ્લિશના ટીચર હતા, એની ભત્રીજી અમારા ક્લાસમાં ભણતી હતી, એને જઈને કીધું કે આ દેવાંગે આપ્યા હતા. ઓકે, ક્લાસને બધાને બોલાવી લીધા કે આવી જાઓ. ચલો, મને બોલાવ્યો, મને કીધું કે, અને બહુ જ મને બહુ જ ફાયરિંગ આપ્યું, બહુ એટલે, અને મેં ખાલી પેલું તોફાનના મૂડ, એ કોઈ એવું કોઈ ઇન્ટેન્સ નહોતું, પણ મેં કીધું આવું કરું ને. મને કીધું કે તને આવતીકાલથી તારે સ્કૂલે નથી આવવાનું, અને તને પેલું આપણે જે સ્ટાન્ડર્ડ ડાયલોગ બોલે ને, લાલ લીટી મારી દઈશું એટલે તો હા સર્ટિફિકેટ પર. મને બહુ લાગી આવ્યું, મને કે કાલે આવું હોય તો આવજે, પણ તારા મમ્મી પપ્પાને લઈને આવજે. મેં કીધું મમ્મી પપ્પાને લઈને આવું તો આટલું બધું સારું છે, મમ્મી પપ્પાનું ઇન્સલ્ટ થશે. હું ઘરે આવ્યો, મારા મમ્મી પણ જોબ કરે, પપ્પા પણ જોબ કરે. એ ટાઈમે મારો બ્રધર એન્જિનિયરિંગમાં સ્ટડી કરતો હતો સુરેન્દ્રનગરે, ત્યાં હતો. ઘરે લોક કી મારી પાસેથી, મેં લોક ખોલ્યું, અંદર આવ્યો. અંદર આવીને પણ મન લાગતું નહોતું, મેં કહ્યું આ ખોટું થઈ ગયું, મારી કેરિયર પતી ગઈ. ઉંદર મારવાની દવા મેં લીધી, પેકેટ ગ્લાસની અંદર નાખ્યું, ચમચીથી હલાવ્યું, ગ્લાસ પી ગયો. ગ્લાસ પીને પાણીથી ધોઈ નાખ્યો જેથી કરીને કદાચ કોક બીજું પીવે તો એને હેરાન ન થાય. ડિસાઇડેડ કે હવે મારે નથી જીવવું, આ રીતે હું ના જીવી શકું, અને આઈ કમિટેડ સુસાઇડ ધેટ ડે. હું સૂઈ ગયો. મારા મમ્મી પાસે પણ એક ચાવી હોય ઘરની, પપ્પા પાસે પણ, એટલે સ્વાભાવિક છે. એ ડિસાઇડ કરીને સૂઈ ગયો હતો કે લાઈફ અહીંયા પૂરી કરી નાખવી, જિંદગી પૂરી કરવી છે. બીજા દિવસે લગભગ 10-11 વાગે, આમ આંખ ખોલી જોયું તો 10 વાગ્યા હતા. આઈ વોઝ શોક, કારણ કે પેલું થોડુંક આમ હતું કે મેં કીધું શું થયું, માથું દુખતું હતું. બચી ગયો છું, મર્યો નહીં એટલીસ્ટ. મમ્મી રજા હતી, મમ્મીને, મમ્મી સેટરડે તો હતી, પપ્પાને રજા હતી, મને યાદ નથી એક્ઝેક્ટ. મને કીધું કેમ તબિયત ખરાબ છે, આટલું બધું સૂઈ રહ્યો, તને એટલા માટે ઉઠાડ્યો, તને ઉઠાડવા ટ્રાય કર્યો પણ તું ઉઠ્યો નહીં. એટલે પછી મેં વિચાર્યું કાજલજી કે હું મરવાનો પ્રયત્ન કરું છું ને નથી મરી શક્યો, તો હવે મને આનાથી વધારે કોઈ ખરાબ ટાઈમ ન હોઈ શકે. જો એમાંથી હું બહાર આવી ગયો તો આ કન્ડિશન તો હું ફેસ કરી શકીશ. દેન આ વસ્તુ મેં ફક્ત મારા ભાઈને પણ નથી ખબર, મેં મારા મમ્મી પપ્પાને કીધું, અને એ લોકો મીઠો ઠપકો પણ આપ્યો કોને કે દેવાંગ આના કારણે, અરે આ સ્કૂલ નહીં તો બીજા માં જ. આ વસ્તુ ફર્સ્ટ ટાઈમ હું કદાચ કહી શકું છું. તો શું દેવાંગભાઈ, તમે આજે જે રીતે આ સ્ટુડન્ટ્સ ઓછા માર્ક આવીને આત્મહત્યા કરે છે, જે રીતે વર્તે છે, એ જે રીતે નાની નાની વાતમાં લોકો આત્મહત્યા કરવા તરફ દોરાઈ જાય છે, એમને શું સંદેશ આપશો? એક અહીંયા જ બેઠો છે, 10માં શિક્ષક દિનના દિવસે એક નાનકડી ભૂલ, નાનકડો ઠપકો, એના કારણે લાગી આવ્યું. મેં પોતે સ્યુસાઇડ કરવાનો એટેમ્પ્ટ કર્યો. કદાચ જો એ દિવસે મારી જિંદગી પતી ગઈ હોત તો આજે દેવાંગ ભટ્ટને આ નેમને ફેમ આજે ન મળ્યું હતું. 12th સાયન્સમાં ફર્સ્ટ ટ્રાયલમાં હું ફેલ થયો હતો કાજલજી, ફર્સ્ટ ટ્રાયલમાં મેથ્સમાં ફેલ થયો. જો એ ટાઈમે પણ મેં વિચાર્યું હોત, એજ્યુકેશન ભણતરમાં મળેલા માર્ક, કદાચ છે કાજલજી પણ મારી સાથે સંમત થશે, તમારી એકેડેમિક કેરિયરમાં જે પણ તમને મળે છે, માર્ક્સ મળે છે, પર્સન્ટેજ મળે છે, તે ફક્ત ને ફક્ત અમુક જગ્યાએ જ ખરેખર કામમાં આવે તેવી વસ્તુ છે. બાકી તો તમે પોતે મેળવેલા અનુભવો, તમારા વિચારો અને બીજા કોઈ પણ ક્ષેત્રમાં મેળવેલું કોઈ વિશિષ્ટ જ્ઞાન, એ જ તમને જીવનમાં આગળ વધારે છે. તો દર્શક મિત્રો, સૌથી અગત્યની વાત જે મારે તમને આજે અહીંયા કહેવાની છે, 101 એપિસોડ અતિથિના પૂરા થયા છે. દેવાંગભાઈએ અહીં આ ખુરશી પર બેસીને આ સ્ટુડિયોમાં 100 અતિથિને આવકાર્યા છે. આવતા અઠવાડિયે ફરી એકવાર નવા અતિથિ સાથે દેવાંગભાઈ અહીં જ જોવા મળશે. મને રજા આપશો. નમસ્કાર. Thank you.
ધન્યવાદ.